અને આપ નિહાળી રહ્યા છો રામદળ. રામદળ એક મુહિમ બની ચૂક્યું છે જે જનજનને સત્ય સાથે જોડી રહ્યું છે. આજે આપણે વાત કરીશું ગુજરાત સૌરાષ્ટ્ર અને એમાં ભાવનગર જિલ્લો એ ગોહિલવાડમાં વલભીપુર તાલુકાનું જાળિયા ભાયત અને ત્યાં વસવાટ કરે છે જગદગુરુ નિંબાલ સંપ્રદાયનો પરિવાર, એટલે કે વાડાવાળા હનુમાનજી મહારાજની પૂજા અર્ચના અને ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરાધના કરતો આ પરિવાર ગુણુબાબુ અને મનુબાબુ. થોડા સમય પહેલા સાસણગીરમાંથી શ્રી વૈષ્ણવ સંસ્કાર વિદ્યાપીઠ સૌરાષ્ટ્ર આવા બેનર હેઠળ શિબિરનું આયોજન કરવાની વાતો થતી હતી, એ હવે જાળિયામાં સાકાર થવા જઈ રહ્યું છે. જાળિયા ગામમાં બની રહ્યું છે શ્રી વૈષ્ણવ પીઠ સનાતન સંસ્કાર. ભારતવર્ષ એટલે કે વૈદિક સનાતન સંસ્કૃતિનો દેશ, અધ્યાત્મનો દેશ, આ જગતને સમજણ આપનારો દેશ, આ જગતને કેમ જીવાય કેમ રહેવાય એનું જ્ઞાન પીરસતો દેશ, આદિકાળથી અનાદિકાળથી જે પરંપરાઓ જે ચાલી આવી છે એ પરંપરાઓના સત્ય સનાતન ધર્મના મૂળમાં પડેલા સંપ્રદાયો પર સાસણગીર રાઘવેન્દ્ર આશ્રમથી એક બુલંદ અવાજ ઉઠવા જઈ રહ્યો છે. ફરી વખત આ દેશની અંદર સત્ય સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે થઈને ધર્મ, સાચા ધર્મના વાહકો જેમની ભારતીય સંસ્કૃતિમાં એટલું બધું યોગદાન છે એના બાળકોને ફરી વખત જાગૃત કરવા માટે થઈને અહીં સાસણગીરથી સિંહોના પ્રદેશમાંથી એક સિંહ ગર્જના કરવા માટે થઈને એ રામાનંદ સંપ્રદાય, એ ચતુઃ સંપ્રદાયના સિંહ બાળકો જાગૃત થવા જઈ રહ્યા છે, ત્યારે આ આપણા જે વૈષ્ણવાચાર્યો છે કે જેમનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન છે ભારતીય સનાતન સંસ્કૃતિમાં, વૈદિક સનાતન સંસ્કૃતિમાં અને સનાતન ધર્મને જન જન સુધી, ઘર ઘર સુધી પહોંચાડવામાં જેમની તમામ સંપ્રદાયોની વિરક્ત પરંપરા, ગૃહસ્થ પરંપરાએ લોહી રેડ્યું છે અને સાચા વાહકો એ છે. આજના કાળની અંદર, આજની પરિસ્થિતિની અંદર જ્યારે ધર્મના નામ ઉપર વેપલો ચાલી રહ્યો હોય, ધર્મના નામ ઉપર વ્યાપાર ચાલતા હોય, ધર્મના નામ ઉપર ધતિંગ ચાલતા હોય, ધર્મના નામ ઉપર પાખંડ ચાલતા હોય, ત્યારે ફરી વખત એ રામાનંદ સંપ્રદાયના, નિંબાર્ક સંપ્રદાયના, વિષ્ણુ સ્વામી સંપ્રદાયના, એ મધ્વાચાર્ય સંપ્રદાયના એ નવી પેઢીના બાળકો સિંહ ગર્જના કરવા જઈ રહ્યા હોય. સાસણગીર રાઘવેન્દ્ર આશ્રમ
એક પવિત્ર પાવન સાનિધ્ય જગતગુરુ રામાનંદ સંપ્રદાય અને એ દિગંબર અખાડાના સાધુ વિમલદાસજી બાપુના સાનિધ્યમાંથી એક ભવ્ય આયોજન ટૂંક સમયમાં અહીંથી પ્રેરણા લઈને આપણા જે મુખ્ય સંપ્રદાયના જે આચાર્ય છે, જગતગુરુ રામાનંદાચાર્ય, જગતગુરુ નિંબાર્કાચાર્ય, જગતગુરુ મધ્વાચાર્ય, જગતગુરુ વિષ્ણુ સ્વામીજી, એ ચતુઃ સંપ્રદાયના જે વિચારો છે નવી પેઢીના બાળકોને એ વૈષ્ણવી પંચકર્મ સાથે સાથે શિક્ષિત અને દીક્ષિત બનાવવાનું અદ્ભુત કાર્ય, અને એ છે શ્રી વૈષ્ણવ ચતુઃ સંપ્રદાય શિબિરનું સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી આયોજન થવા જઈ રહ્યું છે. અને એ આયોજન ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ શહેરોમાં પહોંચવાનું છે. શરૂઆત જૂનાગઢ ગિરનારના ગોદમાંથી થવા જઈ રહી હોય, અને એ વૈષ્ણવી સંસ્કારોને તમારા બાળકોના અંદર એ સંસ્કારોનું સિંચન કરવા માટે થઈને આપણા જે સંતો મહંતો અને જેમની પેઢીઓ ભારતીય સંસ્કૃતિ માટે થઈને ખપી ગઈ, એવા ધર્મના સાચા વાહકો આજે આપણી સાથે છે. પરમ પૂજ્ય જેમનું કથા ઉપર એટલું બધી પકડ છે, સાથે સાથે યજ્ઞકાર્ય અને વૈદિક સનાતન સંસ્કૃતિ વેદો ઉપર ઉપનિષદો ઉપર જેવો જ્ઞાન પીરસી શકે છે, અને એ એવા આજે વિરલ વ્યક્તિત્વો મહાન જે આપણે પરમ પૂજ્ય ગુણુ બાપુ, કિરીટ બાપુ અને ભરતદાસ બાપુ, આ મહાપુરુષો દ્વારા આગળના દિવસોમાં ટૂંક સમયમાં શિબિર થવા જઈ રહેવાની છે. ત્યારે એ શિબિરો કઈ રીતે છે, કેવી છે અને એનું આયોજન કેવું છે, અને એ શિબિરના માધ્યમથી નવી પેઢીને કેવું જ્ઞાન પીરસવામાં આવશે, એના વિશે આપણે પહેલાં પરમ પૂજ્ય જાળિયાથી ગુણુ બાપુ પધારેલ છે, એમની પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવીએ. જય શ્રી રામ. રામાનંદ આપણા ચતુર સંપ્રદાયની અંદર જે બાળકો અત્યારે સંસ્કારથી વંચિત છે કે ભાઈ તિલક કેમ કરવું, કઈ રીતે શું કરવું, પૂંજા કર્મ શું છે, એનાથી જે વંચિત છે એના માટે એક આ માધ્યમ રાઘવેન્દ્ર સરકાર રાઘવેન્દ્ર આશ્રમમાંથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને જૂનાગઢ રામાનંદી સાધુ સમાજ અને જૂનાગઢની ગિરનારની ગોદમાંથી આની અંદર બાળકોને 16 સંસ્કાર, વૈષ્ણવના 10 લક્ષણો જે છે એ આ બધી વસ્તુને આવરી લઈ અને આ કાર્ય ભગવાન રાઘવેન્દ્ર સરકારની કૃપાથી આ કાર્યને અમે આગળ વધારી રહ્યા છીએ. અને એની શરૂઆત આ ગિરનારની ગોદમાં જૂનાગઢથી થઈ રહી છે. આપ તમામ આપણે આજે બાળકો છે એમના આપણા પરિવારો છે એમને કંઈથી મેસેજ આપો કે આ જે કાર્ય થવા જઈ રહ્યું છે, એક અપીલ કરો, એક સહયોગ આપે કે આ આ આપણી જે મુખ્ય પરંપરા છે, જે આપણા સંસ્કારો છે, એની તરફ આપણી નવી પેઢીને વાળવી હોય તો એના માટે થઈને તમારા માધ્યમથી આપણા સમાજને અપીલ કરવાનો. હા, એક સમાજને પણ અપીલ છે અને સમસ્ત ગુજરાત જ્યાં જ્યાં ગામડે ગામડે ખૂણે ખૂણે આ શિબિર અને આ સંસ્કાર અમારે પહોંચાડવા છે, એટલે સમસ્ત સમાજને એક અપીલ છે કે આ રામદળના માધ્યમથી આપ આમાં જોડાઈ શકો છો. આમાં ન કાંઈ ફી કે ન કોઈ મંડળ કે ન કોઈ હોદ્દો, અમારે બધાને આમાં કોઈનું કામ નથી, ખાલી કેવળ ને કેવળ સમાજ ચતુર સંપ્રદાય રામાનંદી જ જોઈએ. અમારે આમાં નથી મંડળ, નથી હોદ્દો, આ રામદળના માધ્યમથી સર્વ જ્ઞાતિબંધુઓને અપીલ કરવા હું કરું છું કે આમાં સહયોગ આપો, આમાં જોડાઓ, આમાં અમારે ધન કે એવી વસ્તુ કે દાન કે એવી વસ્તુથી અમારે મહત્ત્વની વસ્તુ નથી, અમારે સંસ્કૃતિ અને સંસ્કાર આનું વિતરણ કરવું છે. ફરી વખત ગુજરાતમાં શ્રી વૈષ્ણવ સંપ્રદાય માટે, ચતુઃ સંપ્રદાય માટે એક સુંદર સ્થાન નિર્માણ થવા જઈ રહ્યું હોય ત્યારે તમામ ગુજરાત એ શ્રી વૈષ્ણવ રામાનંદ સંપ્રદાય પાવન દ્વારાના પરિવારોને અહીંથી રામદળ આહવાન કરી રહ્યું છે કે જે જાળિયામાં નિર્માણ થવા જઈ રહ્યું છે એ આપણું અસ્તિત્વ ફરી વખત બેઠું કરવાનું છે. ત્યાંથી જે લડત શરૂ થવાની છે એ ફરી વખત ગુજરાતની અંદર
શ્રી વૈષ્ણવ સંપ્રદાય અને શ્રી રામજી મંદિરોને બેઠા કરવા માટેનું અદ્ભુત કાર્ય ત્યાંથી થવાનું હોય. ત્યાં જગતગુરુ રામાનંદ આચાર્યજી, જગતગુરુ નિંબાર્કાચાર્યજી, જગતગુરુ વિષ્ણુ સ્વામીજી અને જગતગુરુ મધ્વાચાર્યજીની મૂર્તિ પ્રતિષ્ઠા એક ભવ્ય મંદિર સાથે થવા જઈ રહી હોય ત્યારે સમગ્ર ગુજરાતના એ શ્રી રામાનંદ સંપ્રદાય, શ્રી નિંબાર્ક સંપ્રદાય, શ્રી વિષ્ણુ સ્વામી સંપ્રદાય, શ્રી મધ્વાચાર્ય ગોળ સંપ્રદાય કે ભલે રામાનંદની ઓળખથી આપણે બાબત દ્વારાના તમામ પરિવારોને આસ્થા જ્યાં જોડાવાની હોય, આસ્થાનું એ સ્થાન બનવાનું હોય ત્યારે તમામ રામાનંદી સાધુ સમાજની સાથે સાથે સમગ્ર જગતને અમે આહ્વાન કરીએ છીએ કે આવો ફરી વખત જગતને સત્ય તરફ દોરી જવા માટે થઈને અમે અદ્ભુત પ્રયાસ એ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના જાળિયા ભાયાલીથી કરી રહ્યા છીએ. સીતારામ જય વાળા હનુમાનજી મહારાજ, હું છું આપનો શૈલેષ મહારાજ. તો આપને દરેકને જણાવતા આનંદ થાય છે કે શ્રી વાડાવાળા હનુમાનજી આશ્રમ નવ નિર્માણ શિલાન્યાસ એ નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન છે. તારીખ 31/5/2022 રોજ તો વાડાવાળા હનુમાનજી મહારાજ આશ્રમ શ્રી ઝાળિયા ભાયાતી તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર. તો દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા નમ્ર વિનંતી. જય સીતારામ, જય વાડાવાળા હનુમાન.